વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું ગૌરવ ભટ્ટ ધોરણ દસ અને ધોરણ બારમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિશેનો અભ્યાસ કરાવું છું આજે ધોરણ બાર ઇંગ્લિશ મીડિયમમાં આપણે પાઠ આપણો આગળ વધારીએ છીએ અને આ પાઠ છે પરીક્ષામાં પૂછાવાનો નથી એટલે હું થોડીક ઉતાવળમાં પાઠ છે એ ભણાવવાનો પ્રયત્ન કરું છું બરાબર છે આપણે જોસેફ મેકવાનનો છે એ પરિચય ભણી ગયા આખો એનો પરિચય છે બરોબર છે પછી આ પેજમાં છે એ પોતે ગામડામાં આવ્યા ત્યારે ગામડામાં જે દ્રશ્ય ઊભું થાય છે એની પર્સનાલિટી એનું વ્યક્તિત્વ છે જે સામે આવે છે એનું વર્ણન છે બરાબર પછી પોતાના સોરી પછી પોતાના ભાઈ પાસે છે એ પોતે ખાટલો માંગે છે ત્યારે એનો ભાઈ ભાઈ ભવાન ભગત છે બરાબર એમ કહે છે કે તમે આખી જિંદગી બે ખાટલાનો વ્યત ન કર્યો બરોબર ત્યારે તો એ કહે છે કે ઉપરવાળો આપવાનો હશે એ આપી આપી રહેશે બરાબર એવી પણ વાતો થાય છે અને છોકરાઓને જે એની પાસે છોકરાઓ સાથે રહીને જે કાર્ય કરે છે એનું વર્ણન છે બરોબર છે પછી એ પોતે મૂળ કામ જે કરવા ઈચ્છે છે બરાબર આંબા વાવવાનું આંબા વાવવાનું જે કામ કરવા ઈચ્છે છે એનું વર્ણન અહીંયા છે બરાબર છે તો હવે પછી આગળ જોઈએ અહીંયા તો આ પેરેગ્રાફમાં છે આંબા કેવી રીતે વાવ્યા એની માટે એને કઈ કઈ તકલીફો પડી અને એક વખત કાકી માંદા પડ્યા નહીં પોતે ઉઝમકાકીને આણંદ લઈ ગયા ત્યારે આંબાની કઈ દશા થઈ બરાબર એનું વર્ણન બધું આ પેરેગ્રાફમાં છે બરાબર છે તોય તે કાંઈ બીજું ઉચ્ચારતા નથી ને આંબા હજી સાચવવાનો પ્રયત્ન કરે છે એનું વર્ણન પણ અહીંયા છે બરાબર છે તો આપણે ભણીએ છીએ આગળ આમાં પણ આ પાઠ એકદમ જોઈએ તો મજા આવે એવો છે પણ મોટે ભાગે આમાંથી કાંઈ યાદ રાખવાનું નથી વ્યાકરણ વધારે યાદ રાખશું વ્યાકરણ પ્રશ્નો તો આમાંથી યાદ રાખવાના નથી એટલે નથી બરાબર છે તો અહીંયાથી વાંચવાની શરૂઆત કરું છું એ માંદગીમાંથી કાકી ના ઉઠા પડછાયાની પેઠે એટલે કે જેમ પેઠે એટલે કે જેમ કાકી એક હરફ સામો ઉચ્ચાયરા વિના હરફ એટલે શબ્દ હરફ એટલે શબ્દ ઉચ્ચાર્યા વિના એટલે કે બોલ્યા વિના ઉચ્ચાર્યા વિના એટલે બોલ્યા વિના એમનું પડખું સેવી રહેલા પડખું સેવી રહેલા એટલે કે મદદ કરી રહેલા અથવા એના ટેકો આપી રહેલા એમના જતા મેજર કાકાના અડધા અંગે લકવો મારી લાગી ગયેલો કારણ અડધા અંગે લવો લકવો થયો હોય પેરાલાઇસિસ થયો હોય ન થયો એની વાત અલગ છે પણ મૂળ વાત એવી છે કે એનું ટેકો આપનારું વહી ગયું એક અંગ વહી ગયું એવું લાગે એમના મૃતદેહ પાસે બાઇબલ વાંચતા બેસી રહેલા ને કબર ખોદવા જતાં જોવાની અને જોતા એવડા દુખમાં બોલી ઉઠેલા મારા કોઈ વાડોલાને વાડોલા એટલે કે પહેલાં છોડ છે એની આજુબાજુ ઝાડી ઝાંખરા કર્યા છે એને આંચ ન આવે એટલે કે એને કાંઈ નુકસાન ન થાય એવી રીતે ખોદ જોવાય ને ડોસીની માટી વાળતા એટલે એની કબર ઉપર માટી નાખતા બરાબર એમના લોચન નીતરતા હતા લોચન નીતરતા હતા એટલે કે આંસ આંખમાંથી આંસુ નીકળતા હતા લોચન નીકળતા હતા એટલે આંખમાંથી આંસુ નીકળ નીકળતા હતા પેલા ભેળાઈ ગયેલા વાડોલાને દુખે એટલે મૃત્યુ પછીની ક્રિયા અંત્યેષ્ટિ એટલે મૃત્યુ પછીની ક્રિયા પછી આંબા સિવાય એમનો કોઈ આધાર નહોતો જીવ્યા ત્યાં લગી ત્યાં લગી એટલે ત્યાં સુધી એ વૃક્ષારોપણ પાછળ લગન લગ્ન લગાડી રહ્યા લાગી હે લગનિયા એમનું પ્યારું ગીત પૂંજા મેજરનું પ્યારું ગીત કહ્યું અંડરલાઈન કરી નાખજો પૂંજા મેજરનું પ્યારું ગીત કહ્યું તો લાગી હે લગનિયા એ પૂંજા મેજરનું પ્યારું ગીત છે અન્ડરલાઈન કરી નાખો પૂંજા મેજરનું પ્યારું ગીત કહ્યું તો લાગી હે લગનિયા એ પૂંજા મેજરનું પ્યારું ગીત છે એમ આ આંબાના જતન સંગે જતન એટલે સાચવણી જતન એટલે સાચવણી સંગે એટલે સાથે એમનો જીવડો લાગ્યો હતો લાગી હે લગનિયા નું મુખડું ગાતા જાય અને ડબ્બે ડબ્બે પાણી વામતા જાય વામતા જાય એટલે પાણી સિંચતા જાય પાતા જાય સિંચતા જાય વામતા જાય એટલે સિંચતા જાય પાતા જાય કાં વાડોલો સરખો કરતો જાય આડી તેડી કોઈ વાત નહીં કોઈનો જાજો ઘરોબોય નહીં ઘરોબો શબ્દ સમૂહમાં ઘર જેવો સંબંધ ઘરોબો એટલે ઘર જેવો સંબંધ કે નિકટનો સંબંધ ઘરોબો એટલે ઘર જેવો સંબંધ કે નિકટનો સંબંધ એવું કાંઈ નહીં કદી કોઈ વાતોએ વળ્યું હોય અને એમાં જરાક કોઈની વિશે ઘસાતું બોલ આવે ઘસાતું બોલ એટલે ટીકા નિંદા ઘસાતું બોલ એટલે ટીકા કે નિંદા આવે કે મેજર ઠપકાની આંખો એની આંખોમાં પરોવીને ત્યારે એમનું ભોળું ભટાક મલકવું પહેલાંના અંતરમાં ઊંડે ઉતરી જાય ક્યારેક નિંદાની વાત આવે કે કોદાળીના ઘાથી ઘાસ્યું જડ્યું ખોદી કાઢે કા વાસીથી વાડોલામાં પેસથી ધરો ખેંચી કાઢે ને પેલાને કહે જો ભાઈ આ પારકી કૂથલી કૂથલી એટલે નિંદા ટીકા કૂથલી એટલે નિંદા ટીકા અપલખણને આ મૂળ હંગાથું કાઢી નાખવું જોઈએ હંગાથું એટલે સાથે એમાં જ આપણી ભલાઈ છે ભક્તિમાં એમને ભરોસો હામે ચાલીને કદી કોઈને શીખ ન આપે સલાહ દેવા ન જાય રવિવારની પ્રાર્થના સભામાં ઘણીવાર એને શાસ્ત્ર વાંચન પર બોધ દેવા આજીજી કરાતી આજીજી કરાતી એટલે વિનંતી કરાતી આજીજી કરાતી એટલે વિનંતી કરાતી પણ કહેતા બાઇબલમાં બધું ફોડ પાડીને કીધું છે ફોડ પાડીને કીધું છે એટલે કે સ્પષ્ટતા કરીને કીધું છે સ્પષ્ટતા કરીને કીધું છે કહેવા વાળું એટલે કહેવા લાયક કહેવા વાળું એટલે કહેવા લાયક કશું બાકી નથી રાખ્યું ને એ જ બોધ માંદાની મુલાકાતે ધાઈને જાય ધાઈને જાય એટલે દોડીને જાય દોડીને જાય એને પડખે બેસે એની સાથે દવાખાને જવાની તાલાવેલી દેખાડે એટલે કે આતુરતા દેખાડે તાલાવેલી એટલે કે આતુરતા દેખાડે એને જોઈતું કરતું લાવી આપે અને એમ કરતા પેલું પેન્શન પતી જાય તો ગમે રીતના દાહાડા ખેંચી નાખે એટલે દાહાડા ખેંચી ના કાઢવા એટલે દિવસ કાઢવા અથવા દિવસ પૂરા કરવા કોઈની આગળ હાથ લાંબો ન કરે હાથ લાંબો ન કરે એટલે મદદ ન માંગે મદદ ન માંગે વલોણાની તાજી છાસ એમની મિજબાણી રહે મીજબાણી એટલે ઉજવણી ઉજવણી સેલિબ્રેશન છે કેવાય ને એમના ઘરમાં મોટેરું કદી ના ફરકે મોટેરું એટલે વડીલ મોટેરું એટલે વડીલ પણ એમને છોકરાઓને ચોવીસે ઘડી છૂટ ઘણી અમે એમને બપોર સમય ઉજ્જમકાની પેટી ખોલી એની સામે સુનમુન બેઠેલા ભાળેલા સૂનમુન એટલે કે ઉદાસ નિરાશ શાંત અંત સમય ઓરો આવતો લાગ્યો ઓરો એટલે નજીક ઓરો એટલે નજીક એમ એમના આંબા હાચવવાના હાચવવાના એટલે સાચવવાના સાચવવાના ઉધામાં ઉધામાં એટલે કે પેલા કહેવાય ને કે ધમ પછાડા વધતા ગયા એકવાર પંચને એમણે વિનવેલા જો એ હાચવવાનો જોગ કરે એટલે કે વ્યવસ્થા કરે વ્યવસ્થા કરે તો પંચય મૂડીમાં પોતે કંઈ એના નામ આપવા ધારે છે પણ એમના આંબામાં અન્યોને કોણ જાણે કેમ રસ જ ન પડતો ત્યાંથી હતાશ થયેલા એ કદી નહીં ને પ્રથમવાર ચોરે પહોંચેલા મૂકીને કાને એ વાત નાખતા એ ઉલટા ગળે પડેલા તમે વગર પરવાનગીએ આંબા રોપીને તમારા કબ્રસ્તાન હાથર હાથર એટલે માટે હાથર એટલે માટે આખી પડતર જગ્યા પડતર એટલે કે નકામી પડેલી ઉપયોગમાં ન હોય તેવી નકામી પડેલી ઉપયોગમાં ન હોય તેવી ઉપયોગમાં ન હોય તેવી જગ્યા બથાવી લેવા માંગો છો બથાવી લેવા માંગો છો એટલે કે રોકી લેવા માંગો છો હું સરકારમાં લખું છું પછી વાત એ ચોરેથી પાછા વળતા કદાચ પહેલીવાર મેજર કાકાએ લાગી હે લગનિયા લહે ભૂલી ગયેલા ગામમાં એક ઉઘાડ પગે આદમી માથે ફાળ્યું એટલે કે પાઘડી માથે ફાળ્યું એટલે કે પાઘડી સાફો બે હાથનું ચકચકાટ ધાર્યું ખભે મેલી મૂછો આમળતો ફર્યા કરે એને કદી કોઈને કનડિયાનું જાણવા નહીં પણ એના ભોનો દરબો દર દબો દર દબો એટલે કે પ્રભુત્વ દર દબો એટલે પ્રભુત્વ સૌને દિલે ઘણીવાર પડતરમાં આંબાની માવજત કરતા મેજરને એને બીડીના સડાકા લેતો ખાસ તોભીને જોયા કરે ક્યારેક પૂછે માસ્તર બીડી ફીડી મળે કે કાંઈ પણ મેજર કાકા એની સાથે વાતનો પ્રસંગ જ ન પાડતા પ્રસંગ ન પાડવો એટલે વાત જાહેર ન કરવી વાત જાહેર ન કરવી ચોરાની ઘટના બન્યા પછી જીવ ઊંચો રહ્યા કરે એટલે ચિંતા રહ્યા કરે જીવ ઊંચો રહ્યા કરે એટલે ચિંતા રહ્યા કરે સાત સાત વર્ષના આંબા કેટલાય તો માથોડે પહોંચેલા એટલે કે માથા સુધી ના થયેલા એમને ન ધણિયાતા કેમ ના મેલાય ન ધણીયાતા એટલે અનાથ અનાથ માલિક વગરના મેલાય એટલે મુકાય મેજર કાકા પેલા મરદને સાધ્યો એટલે કે એને મળ્યા મારીકને થોડા રૂપિયા છે વિચાર કરતો હતો કશાક સારા કામમાં વાપરવાનો પણ તમને હાલતો જો જીવો તાં લગણ તાં લગણ એટલે ત્યાં સુધી લગણ એટલે સુધી હારા એટલે સારા લગણ એટલે સુધી હારા એટલે સારા આ આંબા હાચવાના એટલે સાચવાના રજપૂતનું વેણ ખાલી ના જાય એમ સાંભળ્યું છે વેણ ખાલી ન ન ન એટલે વચન 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 ફોક ફોગટ ધાર્યું બતાવ્યું તમ તમારે નિરાતે રો માસ્તર હું છું ત્યાં લગન પાંદ ના તોડે લગન એટલે સુધી પાંદ એટલે પાંદડું ને મેજર કાકાને નિરાત લાધી લાધી એટલે થઈ લાગી હે લગનિયાનો લહેકો બોલવાનો મરોડ લહેકો એટલે બોલવાનો મરોડ બોલવાનો મરોડ થોડોક તેજ થયો એક રાતે નીતની લગ્નીમાં ભળી ગયો સવારે અમે જગ્યા ત્યારે સૂરજ ઉગ્યો હતો પરસાળમાં બરાબર ઘરની બહારની ઓરડી એટલે પરસાળ કહેવાય ઘરની બહારની ઓરડી એટલે પરસાળ કહેવાય ટેકવેલી વાંસી એટલે કે લાકડી પાસે પડેલા કાવડના ડબ્બા દેશી સપાટ એમની વાટ જોઈ રહ્યા હતા આજે બાસઠ આંબામાંથી માંડ બે આંબા બંચા હતા છેલ્લા બાસઠ આંબામાંથી કેટલા આંબા બંચા બે ને એમની કબર ડામણના નવા રોડ નીચે દબાઈ ગઈ ગામડા આ બાદ છે દેશ વિકાસ કરી રહ્યો છે આટલું ટીક કરી નાખો વાક્ય તમને કોઈ પણ રીતે આ વાક્ય પૂછાઈ શકે સંયોજક છે કે આ વાક્ય સંયોજક કરતાં વિરામચિહ્નમાં પૂછાઈ શકે વિરામચિહ્નમાં મેં આટલું ઝડપથી એટલા માટે ટીક કરાવી દીધું છે બરોબર કે આમાં આપણે વ્યાકરણ ઉપર જ ભાર આપવાનો છે બીજા એક ઉપર ભાર આપવાનો નથી એક કલેડી ટીક કરો કલેડી ટીક કરો ટાંચું ટીક કરો પીંઢેરિયું શબ્દ સમૂહમાં ટીક કરો આઈપત તળપદામાં ટીક કરો વાસી એટલે ઉપર મારે લાકડી લખાવાઈ ગયું છે ને ધાર્યું થશે પછી બે પાંદડે થવું રૂઢિપ્રયોગમાં લોહી ઉકાળા કરવા રૂઢિપ્રયોગમાં આપણે ઘણા બધા પાર્ટમાં છે આપણે આ ટોપિક પૂરો થયો છે બરાબર હવે પછી આ જ લેક્ચરમાં આપણે બીજો નવો પાર્ટ ભણવાનો છે અને એ પરીક્ષામાં પૂછાય એવું આપણે ચેપ્ટર લેશું દસમું લઈએ કે બીજું કોઈ લઈએ એ આપણે જોઈએ પણ હું વિચારું છું કે દસમું હજી થોડુંક છે આમ જોઈએ તો બોરિંગ છે એટલે આપણે બીજું એક એવું કાવ્ય કેવો પાઠ લઈએ કે જે પરીક્ષામાં પૂછાવાનો હોય અને એટલો બધો બોરિંગ પણ ન હોય બરાબર છે એ રીતના લેશું એટલે આમાંથી મારે કોઈ પ્રશ્ન લખાવવાના નથી હવે પછી છે ને આપણે ઓલો પાઠનું થોડુંક સમજી લઈએ ને પછી જો સમય મળે ને પાંચક મિનિટનો તો હું તમને એના આના થોડુંક છે ને વ્યાકરણ લખાવી દઉં બરાબર અને બાકી આમાં કાંઈ બીજું કાંઈ લખાવવાનું જરૂર છે નહીં બરાબર આજનો પાઠ આજનો જે પાઠનો અડધો લેક્ચર હતો એ પૂરો કરીએ અને સાથે સાથે હવે આમાં જ તે હું નવો પાઠ આઠ લેક્ચરમાં નવો પાઠ શરૂ કરું છું ઓકે તો સ્ટુડન્ટ્સ આપણે હમણાં તે પહેલી પંદર મિનિટમાં છે એ તમને ખ્યાલ છે કે બારમો પાઠ પૂરો કર્યો જે તમારી માટે છે એ પ્રશ્નની દ્રષ્ટિએ કોઈ અગત્યનો નથી પાઠ બરાબર છે બારમા પાઠમાંથી વ્યાકરણ મેં તમને ટીક કરાવ્યું છે એ એમાં એક વખત નજર ફેરવી જવી બરોબર છે એટલે કદાચ છે એમાંથી એકાદ બે પ્રશ્નો વ્યાકરણના પૂછાઈ ગયા હોય તો તમને કોઈ આશ્ચર્ય ન થાય કે તમને છે એ કોઈ પણ પ્રકારનું છે એ કનર્ગત ન થાય એટલે વ્યાકરણના પ્રશ્નો છે એ તૈયાર કરી જવા મેં તમને એ પંદર મિનિટમાં કરાવ્યું પછી સાથે એમ પણ કીધું હતું કે હું તમને હવે જે નવું પાઠ કે કાવ્ય ભણાવીશ બરાબર એ પાઠ કે કાવ્ય તમને પરીક્ષામાં પૂછાશે એવું હું પાઠ કે કાવ્ય લઈશ બરાબર છે તો એ પાઠ કે કાવ્ય ભણીએ એ પહેલાં તમારો બધાયનો પ્રશ્ન હતો ઇંગ્લિશ મીડિયમવાળાનો પ્રશ્ન હતો બરાબર કે સર કયા ચેપ્ટર પરીક્ષામાં છે એ એક વખત કહી દો ને બરાબર તું અત્યારના છે સ્ક્રીન રેકોર્ડરની સ્ક્રીન ઉપર તે કયા ચેપ્ટર પૂછાવાના છે ને એ લખું છું ઇંગ્લિશ મીડિયમમાં કયા ચેપ્ટર પૂછાવાના છે એ સ્ક્રીન રેકોર્ડરની સ્ક્રીન ઉપર લખું છું તે કે જે તમે તમારી ટેક્સ ટેસ્ટબુકમાં પહેલાં પેજે લખી નાખો અથવા ફેરબુકમાં પહેલાં પેજે કે કોઈ પણ જગ્યાએ છે તમે લખી નાખો અને આમાં એ ખાસ ધ્યાન રાખું કે તમારે આમાં આ આગ્રહ છે આની સિવાયના ચેપ્ટર છે જે નથી પૂછવાનું એમાંથી મોટા પ્રશ્નો ટૂંકમાં જવાબના પ્રશ્નો કે એક બે વાક્યના પ્રશ્નો કે માગ્યા મુજબ એમાંથી કાંઈ નથી કરવાનું બરાબર વ્યાકરણમાં એક નજર ફેરવી લેવાની છે કે પછી તમે બંને બ્લેમ ન કરો અને બીજું એ કે તમને પણ છે એક આશ્ચર્ય ન થાય કે આ કયા પાઠનું છે આવું તો કાંઈ આવ્યું નથી બરાબર છે એટલા માટે તમે છે એ ખાલી વ્યાકરણ ઉપર ધ્યાન આપજો બાકી ટૂંકમાં જ પ્રશ્નો છે બરાબર છે કે બીજા કોઈ પ્રશ્નો તમે છે આમાંથી તૈયાર ન કરતા બરાબર છે સોરી તમારી સામે થોડી સ્ક્રીન છે આડી થઈ ગયેલી હતી બરાબર એટલું ચલાવી લેજો નહીં તમારે ફરીથી એટલું વિડીયો બનાવવો પડશે એટલા માટે તો હવે છે એ આપણે કયા ચેપ્ટર પૂછાવાના છે એ હું તમને કહી દઉં તો તમારી સામે છે એ ખરેખર ચેપ્ટર કયા છે એ હું તમને કહી દઉં તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ અગિયાર તેર ચૌદ સત્તર અને એકવીસ આટલા ચેપ્ટર છે કયા ચેપ્ટર છે ફરીવાર હું લખું છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ અગિયાર તેર ચૌદ સત્તર અને એકવીસ ચેપ્ટર છે એ પરીક્ષામાં છે આની સિવાયના ચેપ્ટર છે એ પરીક્ષામાં નથી બરાબર છે એક છે બે છે ત્રણ છે ચાર છે પાંચ છે છ છે સાત છે આઠ છે દસ છે અગિયાર છે તેર છે ચૌદ છે સત્તર છે અને એકવીસ છે બરાબર આની સિવાયના કોઈ ચેપ્ટર પરીક્ષામાં છે નહીં જેમાંથી શું નથી પૂછાવાનું તો જેમાંથી માગ્યા મુજબ નહીં પૂછાય બરોબર છે મોટા પ્રશ્નો નહીં પૂછાય ટૂંકમાં જવાબના પ્રશ્નો નહીં પૂછાય ને એક બે વાક્યમાં નહીં પૂછાય આટલું તો પરીક્ષામાં ડેફિન એટલી છે જે ચેપ્ટર નથી પૂછાવાના એમાંથી નથી પૂછાવવાનું બરાબર છે એટલે એટલી તૈયારી તમારે ન કરવી બાકીના છે મેં તમે તૈયારી કરી શકો તો હવે આપણે આ કાવ્ય જે છે બરાબર છે વતનનો તલસાટ રમણીક અરાલવાળાનું કાવ્ય છે એ રમણીક અલા અરાલવાળાનું કાવ્ય ભણીએ બરાબર એ પહેલાં મારે તમને છે ને આની થોડી ઘણી બીજી વિગતો કેવી છે બરાબર કે આ કાવ્યનો પ્રકાર છે ને સોનેટ છે આ કાવ્યનો પ્રકાર છે એ સોનેટ છે બરાબર કાવ્યનો પ્રકાર સોનેટ છે બાજુમાં લખતા જ જજો આ કાવ્યનો પ્રકાર સોનેટ છે બરાબર સોનેટ એટલે ચૌદ પંક્તિનું ચૌદ પંક્તિનું કાવ્ય ચૌદ પંક્તિનું કાવ્ય એને સોનેટ કહેવાય સોનેટ એટલે શું તો ચૌદ પંક્તિનું કાવ્ય એને સોનેટ કહેવાય બરોબર સોનેટ જોઈએ ને તો ગુજરાતમાં શરૂઆત કરાવનાર સોનેટની ગુજરાતમાં શરૂઆત કરાવનાર બલવંતરાય કલ્યાણરાય ઠાકોર સોનેટની ગુજરાતમાં શરૂઆત કરાવનાર બલવંતરાય કલ્યાણરાય ઠાકોર એનું ઉપનામ છે સેહની એનું ઉપનામ છે સેહની બરાબર છે બલવંતરાય કલ્યાણરાય ઠાકોર જેનું ઉપનામ છે સેહની હું ફરીવાર આટલું કહી દઉં આમ તો સોનેટ મૂળ ઇટાલીનું છે બરાબર એમાંથી ભારત આવ્યું બલવંતરાય કલ્યાણરાય ઠાકોર દ્વારા સોનેટ એટલે શું તો સોનેટ એટલે ચૌદ પંક્તિનો કાવ્ય સમૂહ ચૌદ પંક્તિનો કાવ્ય સમૂહ બરાબર કે જેમાં છેલ્લી બે પંક્તિમાં છે ને કે ચમત્કૃતિ હોય ક્યાંક બરાબર ક્યાંક નવીન વાત બાર પંક્તિમાં કરી હોય ને એની સિવાય છેલ્લી બે પંક્તિમાં ક્યાંક બીજી વાત કરી હોય બરાબર એવો કાવ્ય સમૂહ એને શું કહેવાય તો કે સોનેટ કહેવાય બરાબર સોનેટ છે બરાબર એ ગુજરાતમાં લાવનાર મેં તમને પહેલાય કીધું બલવંતરાય બલવંતરાય કલ્યાણ રાય ઠાકોર ગુજરાતમાં લાવનાર અને એનું ઉપનામ છે સેહની એનું ઉપનામ છે સેહની બરોબર છે એનું ઉપનામ છે સેહની હવે સોનેટના મૂળ ત્રણ પ્રકાર છે કેટલા પ્રકાર છે સોનેટના ત્રણ પ્રકાર છે પહેલું છે શેક્સપિયરન સોનેટ શેક્સપિયર નામનો છે એક નાટ્યકાર થઈ ગયો બરાબર છે એને ઓથેલો મર્ચન્ટ ઓફ ફેનિશની બધા નાટક લખ્યા છે શેક્સપિયર છે પેટ્રાક

તો કે જેમાં ચાર 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 અને બે એમ છે ચૌદ પંક્તિ થાય ને એવા સોનેટને શેક્સપિયર અને સોનેટ કહેવાય શેક્સપિયર સોનેટ કહેવાય બરાબર છે કઈ રીતના તો કે ચાર 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 અને બે પંક્તિ થાય એવા સોનેટને શેક્સપિયર સોનેટ કહેવાય બરોબર છે બીજું સોનેટ છે પેટ્રાક્ષ આઠ પ્લસ છ પંક્તિ થાય એને કયું સોનેટ કહેવાય તો પેટ્રાક્ષાહી સોનેટ કહેવાય કયું સોનેટ કહેવાય તો કે પેટ્રાકશાહી કઈ રીતના પંક્તિ થાય આઠ પ્લસ છ એને છે એ પેટ્રાક્ષાહી સોનેટ કહેવાય બરાબર અને અસામાન્ય સોનેટ એટલે શું અસામાન્ય સોનેટ એટલે શું તો કે આવી કોઈ પંક્તિના પેટન્ટમાં નો આવે સીધી ચૌદ પંક્તિ આવે એને કયું સોનેટ કહેવાય તો કે અસામાન્ય સોનેટ કહેવાય કયું સોનેટ કહેવાશે તો કે અસામાન્ય સોનેટ કહેવાશે બરોબર સોનેટ ની ફરી વાર કરી દઉં લખી નાખો સોને સોનેટ એટલે શું એનો જવાબ લખો ચૌદ પંક્તિનો કાવ્ય સમૂહ ચૌદ પંક્તિનો કાવ્ય સમૂહ તેને સોનેટ કહેવાય ચૌદ પંક્તિનો કાવ્ય સમૂહ તેને સોનેટ કહેવાય બરોબર છે પછી અને એમાં આગળ લખી નાખો છે તેની છેલ્લી બે પંક્તિમાં ચમત્કૃતિ સાધેલી હોય તેની છેલ્લી બે પંક્તિમાં ચમત્કૃતિ સાધેલી હોય પછી બીજો પ્રશ્ન લખો સોનેટને ગુજરાતમાં લાવનાર કવિ કે લેખકનું નામ જણાવો સોનેટ ને ગુજરાતમાં લાવનાર કવિ કે લેખકનું નામ જણાવો તો લખો સોનેટ ને ગુજરાતમાં લાવનાર કવિ બલવંતરાય કલ્યાણરાય ઠાકોર છે સોનેટ ને ગુજરાત માં લાવનાર કવિ બલવંતરાય કલ્યાણરાય ઠાકોર છે અને તેનું ઉપનામ અને તેનું ઉપનામ સેહની છે એનું તેનું ઉપનામ સેહની છે સેહની પછી સોનેટના કેટલા પ્રકાર છે સોનેટના કેટલા પ્રકાર છે લખો સોનેટના ત્રણ પ્રકાર છે સોનેટના ત્રણ પ્રકાર છે પછી સોનેટના ત્રણ પ્રકારના નામ લખો સોનેટના ત્રણ પ્રકારના નામ લખો પેલું પેલું શેક્સપીયરન સોનેટ સેક્સપિયર સોનેટ બરોબર બીજું પેટ્રાંકન કે પેટ્રાકશાહી સોનેટ પેટ્રાકશાહી સોનેટ કે પેટ્રાંકન સોનેટ અને ત્રીજું અસામાન્ય સોનેટ ત્રીજું અસામાન્ય સોનેટ હવે આમ લખો શેક્સપિયરન સોનેટ પિયરન સોનેટ ચાર 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 અને બે પંક્તિ ચાર 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 અને બે પંક્તિ બીજું પેટ્રાંકન સોનેટ લખો પેટ્રાંકન સોનેટ પેટ્રાંકન સોનેટ આઠ પ્લસ છ પંક્તિ પેટ્રાંકન સોનેટ આઠ પ્લસ છ પંક્તિ સોનેટ અસામાન્ય સોનેટ ફક્ત ચૌદ પંક્તિ કોઈ પેટન્ટ નહીં ફક્ત ચૌદ પંક્તિ કોઈ પેટન્ટ નહીં તો અહીંયા છે એ આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ બરોબર છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ